એડ્યુપોઈન્ટ જીકે ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હાલમાં આપણા યુટ્યુબ ચેનલ પર મેળાઓ અંગેની સિરીઝ ચાલી રહી છે, જેમાં આપણે અલગ અલગ મેળાઓ વિશે વાત કરી રહ્યા છીએ, ચર્ચા કરી રહ્યા છીએ. અને મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું વરાણાના મેળા વિશે. વરાણાના મેળા વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તો મિત્રો, આ વરાણાના મેળાઓ અગાઉ આપણે ઘણા બધા મેળાઓ વિશે વિડીયો અપલોડ કર્યા છે, જેમ કે તરણેતરનો મેળો, બોઠાનો મેળો, પલ્લીનો મેળો વગેરે જેવા ટોપિક પર આપણે વિડીયોઝ બનાવી ચૂક્યા છીએ આપણી ચેનલ પર. તો મિત્રો, જો હજી સુધી તમે અમારા એ વિડીયો નિહાળ્યા ના હોય તો તમારી એ સ્ક્રીન પર અહીંયા ખૂણામાં આઈ બટન દેખાશે, એ આઈ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે અમારા એ વિડીયો તમે નિહાળી શકશો. અને મિત્રો, હજુ સુધી જો તમે અમારી ચેનલ edu.gk ને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા નવા વિડીયો અંગેની માહિતી અને નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌ કરી આજનો વિડીયો અને જાણીએ વરાણાના મેળા વિશે. તો મિત્રો, સૌથી પહેલા જાણીએ કે વરાણાનો મેળો કયા સ્થળે ભરાય છે. મિત્રો, વરાણાના મેળાના સ્થળની વાત કરીએ તો પાટણ જિલ્લાનો વઢિયાર પંથક. મિત્રો, યાદ રાખજો, વઢિયાર પંથક. જેને કાઠિયાવાડની નાની આવૃત્તિ, કાઠિયાવાડની નાની આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. કોને? તો કે વઢિયાર પંથકને. પાટણ જિલ્લાના વઢિયાર પંથકને કાઠિયાવાડની નાની આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તો મિત્રો, આ વઢિયાર પંથકમાં આવેલા સ્વામી તાલુકાના વરાણા ખાતે મિત્રો, અહીંયા વાત કરીએ તો પાટણ જિલ્લાના વઢિયાર પંથક કે જેને કાઠિયાવાડની નાની આવૃત્તિ કહેવામાં આવે છે, ત્યાંના સ્વામી તાલુકાના વરાણા ખાતે કોના કયા મંદિરના પરિસરમાં? તો કે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરના પરિસરમાં. તો મિત્રો, આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરના પરિસરમાં વરાણાનો મેળો ભરાય છે. હવે મિત્રો, આખું જોઈ લઈએ તો પાટણ જિલ્લાના વઢિયાર પંથક કે જેને કાઠિયાવાડની નાની આવૃત્તિ કહેવાય છે, તેના શ્રમી તાલુકાના વરાણા ગામ ખાતે આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરના પરિસરમાં આ વરાણાનો મેળો ભરાય છે. મિત્રો, હવે વાત કરીએ તો વરાણાનો મેળો ભરાય છે ક્યારે, સમય જોઈએ તો આ વરાણાનો મેળો મહાસુદ આઠમના રોજ આ મેળો વરાણાનો મેળો ભરાય છે. મિત્રો, આમ જોવા જઈએ તો નોર્મલી આ મેળો જે છે વરાણાનો મેળો, એ મહાસુદ બીજ તિથિથી શરૂ થઈ જાય છે અને પૂનમ સુધી ચાલે છે. પણ સત્તાવાર રીતે જોવા જઈએ તો આ દિવસ જે મહાસુદ આઠમનું જે મહત્વ છે તેટલું બીજા દિવસોમાં નથી હોતું, માટે સત્તાવાર રીતે મહાસુદ આઠમના દિવસે આ મેળાની જાહેરાત કરવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો આ મેળાની વિશેષતાઓ, લાક્ષણિકતાઓ શું છે તે વિશે વાત કરીએ. તો મિત્રો, આ મેળામાં તમને વઢિયાર પંથકના જે લોકજીવન છે એ લોકજીવનની ઝાંખી જોવા મળશે. વઢિયાર પંથકના લોકજીવનની તમને અનુભૂતિ અહીંયા આ વરાણાના મેળામાં થશે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, આ જે આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે એ સદીઓ જૂનું છે. અને મિત્રો, આ મંદિરે મહાસુદ આઠમે
માસુદ આઠમના રોજ આઈસી ખોડિયા માદરી નગર સંઘનું એક અલગ જ મહત્વ છે મિત્રો. અહીંયા વાત કરીએ તો મહાસુદ આઠમના દિવસે માતાજીને તલ અને ગોળની સાણીનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. મિત્રો મહાસુદ આઠમના રોજ આઈસી ખોડિયા માતાજીને આઈસી ખોડિયા માતાજીને તલ અને ગોળની સાણીનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. અહીં મિત્રો જોઈએ તો આ મેળામાં વઢિયાર, ઝાલાવાડ, રાધનપુર, તુવાડ અને સાતલપુર જેવા આજુબાજુના વિસ્તારમાંથી લગભગ 5-7 લાખ જેટલા દર્શનાર્થીઓ મેળામાં આવે છે. હાલ મિત્રો આ જે મેળો છે આ મેળા પરથી એક કહેવત પણ પ્રચલિત થયેલી છે. એ કહેવત શું છે તો કે આવ્યા વરાણે અને સોરી મિત્રો ગયા વરાણે અને આવ્યા પરાણે. તો મિત્રો ગયા વરાણે અને આવ્યા પરાણે આ કહેવત પ્રચલિત થયેલી છે આ વરાણાના મેળા પરથી. મિત્રો આ કહેવત કેવી રીતે પડી તે વિશે અહીંયા વાત કરીએ. તો મિત્રો હાલમાં તો ટ્રાન્સપોર્ટેશનના ઘણા બધા સાધન થઈ ગયા છે. તમારે આ મેળામાં પહોંચવું હોય તો હાલમાં તો બસોની વ્યવસ્થા થઈ ગઈ છે. પણ જે ટાઈમે જૂના સમયમાં જ્યારે બસોની વ્યવસ્થા નહોતી તે સમયે રસ્તાઓ પણ ખૂબ જ કાચા હતા. રસ્તામાં ધૂળની ડમરીઓ ઉડતી હોય, તમારે બળદગાડામાં બેસીને જવું પડે, રસ્તો લેવલ રસ્તો ના હોય, ઉબડખાબડ રસ્તો હોય. ઓકે, તો આવામાં બને શું કે મેળાના શોખીન હોય તે મેળામાં જતા તો પહોંચી જાય મિત્રો, પણ પછી પાછા આવે ત્યાં સુધીમાં આ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હોય છે. કેમ? તો કે રસ્તાનો અભાવ, રસ્તો ખરાબ હોય, ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનના સાધનનો અભાવ, બળદગાડામાં બેસીને જવું પડે. ઓકે, તો આ કારણસર આવી કિંમત બની કે ગયા વરાણે અને આવ્યા પરાણે. ઓકે મિત્રો, અહીંયા વાત કરીએ તો આજે વરાણા છે, વરાણા ખાતે આખા વર્ષ દરમિયાન જે દર્શનાર્થી આવે છે તેમના માટે પ્રસાદ અને દેવા જમવાની સગવડ હોય છે. મિત્રો અહીંયા વાત કરીએ તો આ વરાણા પંથક ખાતે આજે આઈસી ખોડિયા માતાનું મંદિર છે તે હાલમાં આખા વર્ષ દરમિયાન જ્યારે પણ દર્શનાર્થીઓ જાય તો તે સમયે એ દર્શનાર્થીને પ્રસાદની તેમજ રહેવા જમવાની સગવડ મળી રહે છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું વરાણાના મેળા વિશે. ફરીથી આપણે એક વાર રિપીટ કરી લઈએ તો વરાણાનો મેળો એ ક્યાં ભરે છે તો પાટણ જિલ્લાના વઢિયાર પંથક કે જેને કાઠિયાવાડની નાની આવૃત્તિ પણ કહેવામાં આવે છે, આઈએમપી છે, એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ છે મિત્રો. તો મિત્રો આ વઢિયાર પંથકમાં સ્વામી તાલુકામાં વરાણા આવેલું છે. વરાણા ખાતે આઈસી ખોડિયાર માતાજીનું સદીઓ જૂનું મંદિર આવેલું છે જેના પરિસરમાં આ વરાણાનો મેળો ભરાય છે. કે મેળો ક્યારે ભરાય છે તો કે મહાસુદ આઠમના રોજ. આમ તો મિત્રો મેળો ભરાવાની શરૂઆત મહાસુદ બીજ તીજથી થઈ જાય છે પણ અને પૂનમ સુધી ચાલે છે મિત્રો. પણ મહત્વ આ દિવસનું છે મહાસુદ આઠમનું. હવે મિત્રો આ મેળાની વિશેષતાની વાત કરીએ તો મિત્રો આ જે વરાણાનો મેળો છે તેમાં વઢિયાર પંથકના લોકજીવનની ઝાંખી જોવા મળે છે. મહાસુદ આઠમના રોજ આઈસી ખોડિયાર માતાજીને દર્શન કરવાનું મહત્વ છે અને આ દિવસે માતાજીને તલ અને ગોળની સાણીનું નૈવેદ્ય પણ ધરાવવામાં આવે છે અને તેને પ્રસાદ તરીકે લોકોમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો વઢિયાર
ઝાલાવાડ રાધનપુર ચુવાડ અને સાતલપુર થી આ મેળામાં લગભગ 5 થી 7 લાખ જેટલા દર્શનાર્થીઓ આવે છે અને આ મેળાની મુલાકાત લે છે. અને મિત્રો આ મેળા પરથી કેવળમાં પ્રકૃતિ થયેલી ગયા વરાણે અને આવ્યા પરાણે. અને મિત્રો આજે વરાણા પંથક છે, આજે વરાણા ગામ છે જે આઈસી કોળી માતાનું મંદિર આવેલું છે તે છે. ત્યાં આખા વર્ષ દરમિયાન જ્યારે પણ દર્શનાર્થીઓ જાય છે ત્યાં માટે પ્રસાદ અને રહેવા જમવાની સગવડ કરવામાં આવેલી છે હાલમાં. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરી વરાણાના મેળા વિશે. જો મિત્રો તમને અમારી આજના વિડીયોની માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક જરૂરથી કરી દો અને તમારા મિત્રો વચ્ચે અમારા વિડીયોની લિંક ફટાફટથી શેર જરૂરથી કરી દો. અને જો મિત્રો હજી સુધી તમે મારી ચેનલ edu.jk ને સબસ્ક્રાઇબ નથી કરી તો edu.jk ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી અમારા આવનારા નવા વિડીયો અંગેની માહિતી અને અપડેટ તમને સરળતાથી મળતી રહે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ એક બીજા ટોપિક સાથે. જય હિન્દ મિત્રો.